ગુજરાત ફર્સ્ટ પર જ્યારે જ્યારે વાગે છે બઝર ત્યારે ત્યારે આવે છે ચૂંટણી લક્ષી મહત્વના ખબર. સાબરકાંઠા લોકસભા ઉમેદવાર માટે ભાજપમાં મળાગાંઠ યથાવત રહેવા પામી છે. ડેમેજ કંટ્રોલ મામલે રાજ્યના મુખ્યમંત્રી હવે ખુદ મેદાનમાં ઉતર્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓને ગાંધીનગરનું તેડું, ક્લસ્ટર પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. અરવલ્લી સાબરકાંઠાના ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રીઓ પણ આ બેઠકમાં હાજર. સાબરકાંઠા મહામંત્રી વિજય પંડ્યા, પ્રમુખ કનુભાઈ પટેલ પણ ઉપસ્થિત, તો ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, સાંસદ દીપસિંહ રાઠોડ પણ આ બેઠકનો હિસ્સો બન્યા છે. તો આજ સમગ્ર મામલે વધુ અપડેટ સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે સાબરકાંઠા બેઠકને લઈને, મળાગાંઠ યથાવત, શું અપડેટ મળી રહ્યા છે? જાગૃતિ, છેલ્લા એક કલાકથી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠક જે છે તે મળી છે અને આ બેઠકની અંદર સાબરકાંઠાના ઉમેદવારને લઈને જે વિવાદ થઈ રહ્યો છે તે વિવાદ અંગે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે અને તેમની વચ્ચે સાબરકાંઠા અરવલ્લીના તમામ ભાજપના હોદ્દેદારોને પણ આ બેઠકની અંદર હાજર રહેવા માટેનું નિમંત્રણ હતું અને તેઓ પણ અહીં પહોંચ્યા છે. ક્લસ્ટર પ્રભારી બાબુ જેબલિયા, સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, ધારાસભ્ય વીડી ઝાલા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત મહામંત્રી રજની પટેલ પણ આ બેઠકની અંદર છે અને તમામ લોકો એ સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે જે પ્રકારનો વિવાદ થઈ રહ્યો છે તે વિવાદનો અંત આવે અને જે ડેમેજ કંટ્રોલની સ્થિતિ કરી શકાય તે કરવા માટેના તમામ પ્રયાસો જે છે તે થઈ રહ્યા છે. સંભવિત રીતે આજની બેઠકની અંદર વિવાદને પૂરી રીતે શાંત પાડવાનો તમામ પ્રયાસ જે છે તે કરવામાં આવશે. જી જી, આભાર નિકુંજ, આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. તો સાબરકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવારને લઈને જે પ્રકારનો વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે તેને લઈને વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ. ધર્મેશ, ગઈકાલથી બેઠકોનો દોર, બીજી બાજુ સાબરકાંઠા બેઠકને લઈને સમર્થકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે, હવે ખુદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ આવી ચૂક્યા છે મેદાનમાં, શું ભાજપ ડેમેજ કંટ્રોલને શાંત કરવામાં સફળ સાબિત થશે કે પછી વિવાદનો અંત કેવી રીતે? જાગૃતિ, મહત્વનું કહી શકાય કે જે સાબરકાંઠામાં ઉમેદવારમાં ભાજપનું જે કોકડું ગૂંચવાયેલું છે એના ડેમેજ કંટ્રોલ માટે માત્ર આજ નહીં, પહેલા બે દિવસો પણ મહેનત કરવામાં આવી છે. અગાઉ રમણભાઈ વોરાએ જે ને બેઠક કરવામાં આવી હતી, ત્યારબાદ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મોકલવામાં આવ્યા હતા. 3-4 કલાકની બેઠક પછી પણ કોઈ અસંતોષની આગ ઠરે એવું ન લાગતા. જે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરીને સોભનાબેન બારૈયાને આપવામાં આવી છે એમાં સૌથી મોટો મુદ્દો એ છે કે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્ર બારિયાના પત્નીને એકાએક કેમ ટિકિટ આપી, આનો એક વિરોધ અત્યારે વધ્યો છે. એને કારણે આજે સમગ્ર મામલો ગાંધીનગરમાં સીએમ હાઉસમાં પહોંચ્યો છે. ખુદ મુખ્યમંત્રીએ આખું જે છે ડેમેજ કંટ્રોલ હાથમાં લીધું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ભાજપના જે કહી શકાય દિગ્ગજો, સાબરકાંઠાના કહી શકાય, પ્રભારી કહી શકાય, ક્લસ્ટર પ્રભારી છે બાહુભાઈ જેબલિયા સહિત પહોંચ્યા છે. મોટી વાત એ છે કે આ ઉકેલ લાવવો પડે એવી સ્થિતિ છે, કારણ કે સાબરકાંઠામાં દરરોજ નવા નવા જે સમર્થકો છે ભીખાજીના, ભલે ભીખાજી કહેતા હોય કે મેં તો ના પાડી છે, પણ દરેક વિસ્તારોમાં પછી ભિલોડા હોય, અરવલ્લીના મેઘરજ હોય, હિંમતનગર પ્રોપર હોય, આ તમામમાં બંને જિલ્લાઓમાં અસર કરતા હોય, ભાજપને જે લીડ અને હેટ્રિકની જે લક્ષ્યાંક છે એમાં અસર કરતા હોય, છતાં સમગ્ર મામલો આજે જ્યારે ગાંધીનગરમાં પહોંચ્યો ત્યારે ગંભીરતા બાબત એ છે કે ભાજપ અત્યારે મંથન કરી રહ્યું છે કે આને માટે શું કરવું જરૂરી છે. ઉમેદવાર બદલાવાની બીજી પ્રક્રિયામાં પણ ભાજપને જોવે એવી સફળતા નથી મળી, જાગૃતિ, અને એટલે જ અત્યારે આ કવાયત હાથ ધરાઈ છે. કાલે 4-5 કલાક ગૃહ રાજ્યમંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખને ઘેરે જે બેઠકો કરી એમાં પણ ઉકેલ નથી આવ્યો એ વાત હકીકત છે, અથવા ગૃહ રાજ્યમંત્રીએ જે રિપોર્ટ આપ્યો છે એ કદાચ ગંભીર હોઈ શકે અને કદાચ ઉમેદવારવાળો પણ હોઈ શકે કે કદાચ ફરી એકવાર આ કવાયત કરવી પડે. જેથી આજે સમગ્ર મામલો ભૂપેન્દ્રભાઈ પટેલે સંભાળ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા છે, રજની પટેલ મહામંત્રી છે, આ તમામ લોકો પહોંચ્યા છે. એનો મતલબ એમ છે કે દીપસિંહ રાઠોડ જે વર્તમાન સાંસદ જેની ટિકિટ કાપવાની કપાઈ છે એવું જ માની લ્યો, તેમ છતાં તેઓ હાજર છે. આ તમામ વસ્તુ જોતા એવું લાગે છે કે હવે એક સૂર છે
કે સાબરકાંઠાનું આજે કોકડું ઉકેલાય મળાગાંઠ, કારણ કે 4 એપ્રિલથી તો પ્રચાર કાર્યની શરૂઆત છે, તમામ લોકોની સભાઓનો એક શેડ્યુલ જાહેર થયા છે, આવા સંજોગોમાં સાબરકાંઠાના અસંતોષની આગ ખાસ કરીને ભાજપના ઉમેદવાર માટેની એક અત્યારે કસોટી છે, અગ્નિ પરીક્ષા છે, એમાંથી આજે પાર ઉતરાય છે કે કેમ એ જોવાનું રહેશે. જી જી ધર્મેશ, અન્ય વિગતો ઉપર આપની પાસેથી વધુ વિગતો મેળવીશું, પરંતુ હાલ આપ જોડાયેલા રહેશો. સાબરકાંઠાની આપણે વાત કરી કે જ્યાં હવે સીએમ નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ ન માત્ર સાબરકાંઠા, આવો જ વિવાદ ઉમેદવારને લઈને જૂનાગઢમાં ચાલી રહ્યો છે, વડોદરામાં પણ ચાલી રહ્યો છે. અતુલ જગ આપઘાત કેસને લઈને રાજેશ ચુડાસમાનો સખત વિરોધ થઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે જ્યારે અનિચ્છા દર્શાવી અને ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે, તેને લઈને પણ વડોદરામાં વિરોધ ચૂંટણી લક્ષી મહત્વના ખબર સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર. લોકસભા ચૂંટણી લગતા આ મહત્વના સમાચાર છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન પણ આવી રહ્યું છે સામે. ગુજરાતમાં બાકીના ઉમેદવારોની 2-4 દિવસમાં જાહેરાત કરી દેવાશે. 7 બેઠક પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારની જાહેરાત નથી કર્યા અને તેની સાથોસાથ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે 5 બેઠકના ઉમેદવારના નામની જાહેરાત પણ બાકી છે. કોંગ્રેસની કેટલીક બેઠકમાં સામાજિક સમીકરણ મુદ્દે પેચ ફસાયો હોવાની વિગતો મળી રહી છે, જેના કારણે જ ઉમેદવારોની જાહેરાત કરવામાં કોંગ્રેસ હજુ પણ મોડું છે. देखिए, आप जानते हो कि इससे पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे. हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया. अगले 2-4 दिन में बाकी भी अनाउंस हो जाएंगे. સમગ્ર મામલે ઇલેક્શન વોર રૂમમાં જઈશું. અમારા એસોસિયેટ એડિટર જોડાયેલા છે ધર્મેશ. ધર્મેશ, જ્યાં લોકસભા ચૂંટણી માટે 7 ઉમેદવાર માટે કોંગ્રેસ મથામણ કરી રહી છે, વિધાનસભાની ચૂંટણી માટેના 5 ઉમેદવારની જાહેરાત પણ બાકી છે, ક્યારે થઈ શકે છે જાહેરાત? જાગૃતિ, ગયા કેટલાય દિવસથી રાજકીય જગતમાં જે કોંગ્રેસની 7 બેઠકો લોકસભાની અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીની, એના માટેના ઉમેદવારની લોકો રાહ જોઈ રહ્યા છે. દરરોજ અલગ અલગ નામો આવે છે, લોબિંગ શરૂ થાય છે, જ્ઞાતિવાદ સમીકરણને હિસાબે લોબિંગો શરૂ થાય છે. પરંતુ આજે જ્યારે પ્રભારી ગુજરાત પ્રદેશના જે પ્રભારી છે મુકુલ વાસનિક આવ્યા અને સીધું જેમણે જે નિવેદન આપ્યું છે એ બહુ મોટું છે કે હજુ 2-4 દિવસ લાગશે. ભૂતકાળમાં તો જ્યારે ફોર્મ ભરાવાના હોય ત્યારે નામ અપાતા, પણ અમે વહેલા નામ આપી દીધા ને, હજી આજે 7 નામો બાકી છે અને વિધાનસભાની પેટા ચૂંટણીના નામો બાકી છે, એ અમે 2-4 દિવસમાં કરશું. એનો મતલબ એમ છે કે મુકુલ વાસનિક આજે ગુજરાત સમગ્ર દિવસ દરમિયાન પ્રદેશ ભવન ખાતે અલગ અલગ જે બેઠકોના નામ બાકી છે એના લોબિંગ માટે જે લોકો અગ્રણીઓ છે જેના નામ ચાલે છે એમના સમર્થકોને મળશે, પ્રદેશના હોદ્દેદારોને મળશે. કારણ કે સૌથી મહત્વની સૌરાષ્ટ્રની 3 બેઠકો છે, જૂનાગઢ છે, રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે જે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે ઇતર સમાજમાંથી કોને મૂકવો એ પણ એક અત્યારે એક પાટીદાર કે ઇતર સમાજ, કોળી સમાજ કે અન્ય, આ તમામ પેચ ફસાયેલો છે કોંગ્રેસનો. ત્યારે અત્યારે આજે જે મંથનનો વિષય કોંગ્રેસ માટે પણ છે અને અત્યારે મુકુલ વાસનિકે જે સૂચિતાર્થ કર્યું છે એ બતાડે છે કે હજી 2-4 દિવસ આ બેઠકો માટે લાગશે. અને એનું કારણ એ છે કે પોતે પણ આજે અભ્યાસ કરવા આવ્યા છે, દરેક ઉમેદવાર અને સમર્થકોને સાંભળશે, જે દાવેદારો છે એની અટકળો અને એના જે જીતવાના જે લક્ષ્યાંકો છે એને જોઈને આ ઉમેદવારી ઉતારે એવું અત્યારે લાગી રહ્યું છે. જી 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 ધર્મેશ, આપની પાસે હું આવીશ, પરંતુ હાલ આપ